મારું નામ મહેશભાઈ છે, હું અક્ષર ટ્રસ્ટથી આવ્યો છું. અને એક તો સરકારની, ગુજરાત સરકારની યોજના છે ખાસ આદિવાસી માટે આપણા સમુદાયમાં, અને બને એટલા અંતરિયાળ લોકોને સુધી પહોંચાડવાની છે, જે સરકાર કહે છે કે છેવાડાના લોકો સુધી પહોંચે. તો અને મેં તાલુકા પંચાયત પ્રમુખશ્રી છે એને ખાસ આ સૂચવ્યું છે, મેં રાહુલભાઈને નામ આપ્યું. હવે આ યોજના છે તો ખાસ કરીને પ્રાકૃતિક ખેતીની યોજના છે, કે પ્રાકૃતિક ખેતી તરફ આપણે વળી એટલા માટે, અને આપણી જમીન ફરીથી જે આપણા બાપ દાદાઓ આપણે બી કરતા હતા, પણ હવે બધું કેમિકલ આવ્યું છે તો એનામાંથી થોડુંક આપણી જમીન વધારે ફળદ્રુપ થાય અને કુદરતી થાય નહીં. તો એના માટે સેન્દ્રિય દેશી સેન્દ્રિય ખાતરની યોજના છે. આ યોજનામાં 50-50 કિલોની ખેડીઓ આપશે ત્રણ, અને એ યોજના અમે જે ક્વોલિટી લાવી ગયા છે જીએમમાં છે અને ગવર્મેન્ટના નિયમથી છે. અમારું કામ વિતરણ તમારા સુધી પહોંચાડવાનું છે, ખરીદીનું કામ એમનું છે. તો અમે વિચાર્યું કે અહીંયા આવીએ. હવે આ ખાતર વિશે એટલે કહે છે કે આ ખાતરનો જે ઉપયોગ છે એ તમે ડીએપીની જે 50 કિલોની વાપરો છો એક એકરમાં, તો આ વાપરી શકો છો એની જગ્યા વાપરો એમ, અને એટલે 3 એકર સુધી તમે કરી શકો છો, અને 2 એકરમાં બી કરી શકો છો વધુ તમારે નાખવું હોય તો એના માટે એને ફરું કરો. અને આનો ઉપયોગ કરવાથી વધુ સારું એ થશે કે જમીનની અંદર જે કુદરતી જીવાત છે જે આપણે જમીનને ફળદ્રુપ કરે છે, કે જેથી જેમ કે અળસિયા છે જે અન્ય જીવાતો છે તે એને ધીરે ધીરે જેમ ઠંડક વધતી જશે અને નીચેથી ઉપર આવશે. તો ધારો કે તમે 3 જગ્યાએ 2 એકરે બી વાપરશો તો તમારે જો પેલું જે કેમિકલવાળું ખાતર વાપરો છો ત્યાં વધારે વાપરશો તો વધારે આની અસર થશે. તો એ છે. બીજું છે કે શાકભાજી તમારામાંથી કોઈ કરે છે હમણાં? શાકભાજી નાનું મોટું કઈક ને કઈ તો ટમાટર હોય છે, જેમાં હમણાં ગવારની સિઝન ગઈ તો જે લોકોએ 1 એકર કેટલા 20 થી 30 કુંઠામાં જમીનમાં જે લોકોએ કરી છે એ બધા 1 સિઝન 1 લાખ રૂપિયા સરેરાશ કાઢ્યા છે. તો આ રીતનું બી આપણે કરી શકાય. તો આ રીતનું જો તમે 1-1 સિઝન કે વરસની 1-1 સિઝન કે એટલે તમારી અનુકૂળતા પાણી અને જે કઈ રીતે અનુકૂળ છે એના પર છે. 20 કુંઠા જમીનનું પાણી ના હોય તો 10 કુંઠા કરો, કાં તો જે રીતનું અનુકૂળ હોય. હવે જેમ શિયાળો આવે છે તો એના અનુરૂપ કોઈ શાકભાજી કરો. તો આ રીતનું જો કરશો તો આપણી નાની મોટી જરૂરિયાતો પૂરી થશે. તો જેમ વડીલ વર્ગ છે એમને માટે તમારે જે થોડા ઘણા પૈસા મોકલવા પડે છે એની જગ્યાએ એનું અહીંયાથી જ ઉત્પાદન થઈ જાય, એમનો ઘરનો નાનો મોટો ખર્ચો છે, તમારા બાળકો જો અહીંયા રહેતા તો ફીનો ખર્ચો છે એવો બી નીકળે. અને બીજું કે આપણે કુદરતી ખાતર તરફ બી થોડા વળી બે કામ એમ થાય. તો આવી બી અમે કંઈક તમે ખેડૂત છે કે જાગૃત કરવાની જરૂર નથી, અને ઘણા બધા તમે હવે સમજો છો, હવે પહેલે જોવું નથી કે સારું છે બધા. તો અમે ખાલી અમે જણાવવા આવે છે કે આ કરી અને એના માટે આ જાગૃતિ કરી શકો છો, એટલા માટે એક આ યોજના લઈને એની સાથે તમારી પાસે આવ્યા છે. આ યોજનામાં તમારે મને 1 રૂપિયો આપવાનો નથી, ખાલી અમે રાહુલભાઈ જણાવશું કે આ જગ્યાએ આવીને લઈ જવાનું છે, કે જ્યાં વધારે લાભાર્થી હશે ત્યાં અમે તમને બોલાવી લઈશું. હવે આ બધું ચાલુ કર્યું છે, 2-3 દિવસમાં ક્યાં થશે રાહુલભાઈનો મેસેજ આવી જશે. તો અમે તમે ત્યાં આવી જજો અને લઈ જજો. તો આપણને આમ તો છે ને આપણા ગામ પેટે 15 આપ્યા હતા બરાબર, પણ અમે ફોર્સ કર્યો છે કે હજી 5-1 આપો એટલે 20-1 લાભાર્થી અમને કરી આપો તો અમને બી સારું એમ. તો તમે 20-1 લાભાર્થીનું કરો, એના માટે જે જરૂરિયાત કાગળની જે જરૂર છે ડોક્યુમેન્ટ્સની એ છે શું કહેવાય, આદિજાતિ દાખલો, 7-12 નકલ અને આધાર કાર્ડ. જેનું 7-12 નામ હોય ઘરની વ્યક્તિ એનો જ આધાર કાર્ડનો કરજો, ત્યારે તમે કોઈ બી ઘરની વ્યક્તિ હોઈ શકે. બીજું કે બને તો મહિલા હોય તો જો તમારા માતા છે બહેન છે પત્ની છે જો એમનું નામ 7-12માં કોકનું હોય તો એ રાખજો, કારણ કે અમને મહિલા ખેડૂત તરીકે જરા અમને મંજૂરીમાં સરળતા રહેશે એમ, એટલા માટે આપવાનું. તો તમને છે ને એ જ ખેતરમાં જવાનું છે, પણ એવી રીતનું હોય તો પણ સારું, મહિલાની એક ભાગીદારી આવે એના માટે. અને અહીંયાથી એમપી મને લાગે 10 કિલોમીટર દૂર હશે એટલે આપણે એ રીતે સારું છે. હવે બીજું એક છે, અમે અક્ષરાર્થ તરીકે કામ કરીએ છીએ, એમાં એવું કરીએ છીએ કે જેમ કે અત્યારે તમે
શાકભાજી એક અત્યારે અમે શાકભાજી યોજના કરી છે, એક વર્ષથી કરી છે. પહેલા 10 ખેડૂત ખુદ કરી લો, હવે વધારી ગયા છે એ મોડેલ. એટલે ધારો કે તમે અત્યારે શાકભાજી ઉગાડીને તમે જાઓ છો ત્યાં મંડીમાં, બરાબર, એજન્સીમાં રહેશો, પછી શું થાય કે વેચીને તમને જે પૈસા લ્યો એમાં બહાર એક આવી જાય છે, એટલે તમારો આખો દિવસ જતો રહે છે જે લોકોનો. એ જે ના જાય એની જગ્યા અમે એમ કહે છે કે તમે જ જાઓ, તમે જ વેચો, જે વેપારી ત્યાં જાઓ છો, ખાલી તમારું જે પેમેન્ટ છે એ લેવાનું અને તમારું કલેક્શન છે તો જાય તમારા બેંકમાં. તો જો બેંકમાં પૈસા જશે, મેં રાહુલભાઈને થોડી વિડીયો પણ મોકલી છે, તમે બધા કરજો, થોડું કંઈ બીજા જોજો અને એમાં સબસ્ક્રાઈબ કરશો તો તમને નવી નવી વિડીયો આવશે. તો તમે લોકોને આ રીતનું થાય તો તમારા પૈસા જો બેંકમાં આવે, ધારો કે આજે શાકભાજી તમે કામે વેચાતી દવા વેચી તો 1000 રૂપિયાની વેચી, કોઈ 500ની વેચી, કોઈ 5000ની બી વેચી, તો ધારો કે 2000 આવ્યા ને તો જેવા ઘરે આવશો ને ત્યાં સુધીમાં પૂરા થઈ જશે, કારણ કે પૈસો એનો રસ્તો કરીને જ આવે છે. તો આપણા પાસે એટલા પૈસા થાય નહીં, પણ એ 2000 ને 500 ને 1000 રૂપિયા જો બેંકમાં આવે તો પહેલાં તો તમે લેવા જવાની આળસા છે, પછી એમ થાય કે મને 10 દિવસ મહિના પછી મને 10000ની જરૂર છે, તરવા દેના નથી ઉપાડો, કારણ કે તમારી પાસે બેંકમાં છે ને તો તમારી પાસે 9 ઉપાડવાના 10 બહાના મળી જશે, પણ જો રોકડા આવશે તો એક જ બહાનો જો છે એને વપરાઈ જશે. તો આવા અમારી પાસે ઘણા બધા ઉદાહરણ બન્યા છે કે ના થોડા ખેડૂતો છે. તો એના લીધે એવું થયું કે ખરડીના ગ્રામીણ બ્રાન્ચ મેનેજરને ખબર પડી કે ગામના ખાતામાં પૈસા રોજ આવે છે અઠવાડિયે બેવા ત્રણ. તો ખેડૂતોને પૂછ્યું કે ભાઈ આ શું કરો છો તમે, તો એમના થકી અમને ફોન આવ્યો પછી કે ભાઈ તમે આ યોજના શું છે, તો મેં કીધું આ રીતની યોજના છે. તો કે તો પછી એક કામ કરો, આમનું મંડળ બનાવી દઉં, હું દરેકને 50,000, 25,000 કે 1,00,000 રૂપિયાની લોન આપીશ. હવે એ બેંકની આગળ તમને ક્રેડિટ સાબિત કરવાની જરૂરત જ ના પડે, આ તો બેંક સામેથી આવે અને તમને સસ્તા વ્યાજની લોન મળી, જે માઇક્રો ફાઇનાન્સ છે કે અન્ય પ્રાઇવેટીય સંસ્થાઓ છે જ્યાં 2-3% વ્યાજે ચૂકવવા પડે, આ તો બેંક જ સામેથી આવશે. પણ એ ક્યારે આવશે, બેંકને ક્રેડિટ ખબર પડી ત્યારે ને. તમારી પાસે 10 લાખની ગાડી હોય કે 2 લાખની બાઇક હોય કે 50,000, પણ બેંકને તો ક્રેડિટ એ જ વસ્તુથી ખબર પડશે કે તમારા ખાતામાં કેટલા રૂપિયા આવે છે અને કેટલું બેલેન્સ છે. તો આ રીતની અમે એક યોજના કરી છે. એક આ મુદ્દો થયો શાકભાજીનો. બીજો છે એ છે મકાઈનો, તમારે મકાઈ સારી થાય છે, ઘઉં થતા હશે. તો અમે એવી કંઈક ગોઠવણી કરવા માંગીએ છીએ કે તમારી અચ્છા મને થોડું પૂછો, તમે જે મકાઈ થશે હવે 15-20 દિવસમાં તો એ મકાઈને ક્યાં લઈ જશો તમે વેચવા? માર્કેટમાં જશો, બરાબર. એટલે માર્કેટમાં જે ભાવ આવતો હશે એ ભાવથી તમે વેચી દેશો. એક એ છે. અમારી પાસે બીજી એક વસ્તુ છે કે મોટા વેપારીઓ છે, જે આપણા નાના વેપારી છે ને એના પછી એ લોકો શું કરે છે, મોટા વેપારીના એ લોકો કરે શું છે, જે છે એ પછી મોટી જગ્યાએ લોકો રહે છે, જેમને જે 1-2% કમિશન વાળું વેપારીને મળતું હતું. તો આવા વેપારી દાહોદમાં પણ છે, જે આપણી પાસે એ લોકો પાસે 200-1,000 ટનમાં લેતા હોય છે, મારે આખા ગામનો જ માલ ઉપાડી શકે એવું છે. તો અમે કંઈક એવું કરવા માંગીએ છીએ કે એક સોફ્ટવેરથી એપ્લિકેશનથી કરવા માંગીએ છીએ કે ગરબાડાના વેપારીને તમારી પાસે માલ ખરીદવો હોય તો એ ખરીદી શકો, દાહોદના વેપારીને ખરીદવો હોય તો તમે વેચી શકો, અને મોટા જે છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરે છે મોટા છે, એમને બી ખરીદવું હોય તો બી તમને તમારી પાસે ખરીદી શકે. તો આવી એક વ્યવસ્થા અમે ગોઠવી માંગીએ છીએ, એના માટે ટાઈમ લાગશે, પણ હું તમને આ ધ્યાન દેવા આવ્યો છું. અને આવી કંઈક યોજના ગોઠવીએ તો ચાલે, તમને લાગે છે કે ગોઠવવા જઈએ છે, તમારા માટે સમય બચે ને તમારા હા ખાતા પૈસા ખાતામાં આવશે, ક્યારે ગોખડા નહીં આવે. સારું છે, મહિલાની ભાગીદારી જાગૃતિમાં છે. તો આ રીતનું જો આપણે ગોઠવીએ કે ભાઈ તમારી મકાઈ છે તમારા ગામમાં વેચાઈ જાય, ધારો કે તમને લાગે ગરબાડા વેચો છતાં આવ્યું પણ તમે દાહોદ વેચવા જવો તો 30-20 કિલોમીટર દૂરનું ટ્રાવેલિંગ કરો, એવી જગ્યાએ આપણે કંઈક એવું ગોઠવીએ કે તમારી મકાઈ તમારા ગામમાં જ વેચાઈ જાય, અહીંયા જ કાંટો લાગે, પછી જેને તમે અહીંયાથી સોફ્ટવેરથી આપણે એપ્લિકેશન જણાવી દીધું કે અમારા ગામમાં આટલું ઉત્પાદન થાય છે તો આટલું થઈ શકે છે અને તમને મળી શકે. તો આપણને અત્યારે કેવું છે કે 10 ખેડૂત છે, 2 ખરીદનારા છે કે 5 ખરીદનારા છે, ગામમાં કેટલા ખેડૂતો હશે, 100 હશે ને, 200 હશે ને, કેટલા હશે, બરાબર. તો 100 ખેડૂત છે અને ખરીદનાર 2-5 વેપારી છે કે 10. હવે આપણે એવું કરવા માંગીએ કે ભલે 100 ખેડૂત છે પણ 5 વેપારી જગ્યાએ સામે 50 ખરીદનારા ઉભા કરીએ,
અને બીજો કે અહીંયા જ માલ વેચે છે એ લોકોનો. જેમ આપણે દૂધની કેવી સપ્લાય ચેઇન છે કે દૂધ આટલી આટલી જગ્યાએ જાય અને દૂધ લેવાઈ જાય અને આપણા પૈસા આપણા ખાતામાં આવી જાય, એવી રીતે અમે અનાજને શાકભાજી વિતરણમાં કરવા માંગીએ છીએ કે જેથી તમારા માલ અહીંયા જ વેચાય છે, અહીંયાથી તમારા ખાતામાં પૈસા આવે. આ રીતની એક યોજનાઓ પણ અમે કરી છે જે અક્ષરહાથથી છે. બરાબર. તો બેન હમણાં મેં જે કીધું કે અમે એક સેન્દ્રીય ખાતરની યોજના લાવી છે, 100% સહાયની છે. 20 લાભાર્થ હું છે ને, મારી પાસે લિમિટેડ છે એટલે હું ગામમાં બહુ ફરી નથી શકતો, ન તમને કહી શકું, ને તો બીજું કાંઈ ના થાય અંદર અંદર તમને અંદર થઈ જાય. અને સૌથી એક માણસ બદનામતા એ રાવણ કાળા, એને લાભ અપાને મને નહીં કીધું. એટલા માટે મેં એમને જ કીધું કે 15 થી વધારે લાભાર્થીના કરતાં મિટિંગમાં હજી ઓછા આવે તો સારું, પણ છતાં બી આજે સાહેબ સાથે વાત કરીને કહી કીધું કે મેં કીધું કરી આપો એમ. તો 20 નું સુધી થયું છે. બરાબર. એટલે તો બેન છે ને, આપણે પ્રાકૃતિક ખેતી તરફ જઈએ એના માટેનું છે. તો અમે યોજના લાવી છે અને દરેકને 3 એકર સુધી એટલે એક ખેતી એમનું કેવું છે. અને બીજું કે અમે જે લાવી રહ્યા છે ને એ કેવું છે કે પેલા સરકારી ટેન્ડરમાં ને કેવો માલ આવે છે બધાને ખબર છે, ઘણી વાર એવો નહીં આવે. અમે જે લાવશું એ સ્ટાન્ડર્ડ લાવશું ને બેસ્ટ જ લાવશું, ને તો ના પાડશું. જે બજારમાં સમજો કે 10 રૂપિયામાં મળતો હશે ને તો 50 રૂપિયામાં મળશે એવી લાવશું, કારણ કે એમાં અમે કોઈ પૈસાની તમારી પાસે અપેક્ષા નથી કરતા કોઈ. એટલા માટે અમે આ રીતની વ્યવસ્થા ગોઠવી છે. તો હવે પછી તો તમે લોકોને ત્યાં 2 દિવસમાં થઈ જશે ડોક્યુમેન્ટ્સ. અચ્છા અચ્છા. ઓકે.